नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन नी अंदर आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। विद्यार्थी मित्रों, आज आप खरेखर एक सरस मजा सवाल भणवानो छे। भाई अपने आगळना जे वीडियो लेक्चर नी अंदर आपणे जे चर्चा करी कि भाई ऊर्जा ना वैकल्पिक स्त्रोत तरफ आपणे नजर दौड़ावी पड़शे, तो एवा कया ऊर्जा स्त्रोतो छे कि जे आजे आपणे उपयोग करीए छीए अश्मीभूत बळतणोनो, कोलसा अने पेट्रोलनो। जो एनो जत्थो टकावी राखवो छे अने एनी सापेक्षे विकल्पमां बीजा ऊर्जा स्त्रोतोनो आपणे जो उपयोग करवो होय तो शाथी करवो जोईए, आपणे शा माटे एटली बधी ऊर्जानी जरूर पड़े छे, तो ए सवालनो जवाब आपणने आ लेक्चरनी अंदर खबर पड़शे। तो विद्यार्थी मित्रों, प्रश्न नंबर 20, आपणने वधुमां वधु ऊर्जा स्त्रोतनी शा माटे जरूर पड़े छे, तो शा माटे जरूर पड़े छे? तो भाई आजनो युग तकनीकी युग छे। आ तकनीकी युगना समयमां आपणे दिवसे दिवसे वधुमां वधु ऊर्जानो उपयोग करीए छे, बराबर? आपणी मांग सतत वधती जाय छे। शुं काम वधती जाय छे? चलो एना विशे आपणे डिस्कशन करीए। तो शरूआत करीए आजना आ तकनीकी एटले टेक्नोलॉजी वाला तकनीकी युग में दिवसे दिवसे अपनी ऊर्जा की मांग सतत वधती जाए छे। ऊर्जा की मांग सतत वधती जाए छे। चलो सतत वधे छे एनी पाछळनुं रीजन शुं? के भाई औद्योगिकरण अने तकनीकनो उपयोग करवा माटे आपणे आजे एक आपणुं जीवन जीववा माटे वधुमां वधु यंत्रोनो उपयोग करीए छे, बराबर छे? तो अहींया आपणे वात करीए औद्योगिकरण ने लीधे आपणी सगवड़ता माटे आजे आपणे वधुमां वधु यंत्रोनो मशीनोनो उपयोग करीए छीए। आपणे वधुमां वधु यंत्रो अथवा तो हूँ एम कहूँ मशीनों, बराबर छे, मशीनों नो उपयोग करिए छी। आ मशीनों अने उद्योग औद्योगिकरण ने लीधे आपणे जे टेक्नोलॉजीनो उपयोग करीए छीए, मशीनोनो उपयोग करीए छीए, એ ઔદ્યોગિકરણના લીધે આપણા જીવનસ્તરમાં સુધારો થવાથી આપણી પ્રાથમિક જરૂરિયાતો વધતી જશે, એટલે અહીંયા હું લખું છું કરીએ છીએ જેનાથી આપણું જીવન ધોરણ સુધરવાથી આપણું જીવન ધોરણ સુધારવાથી આપણે વધુમાં વધુ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ આ મશીનો ચલાવવા માટે। તો આપણું જીવન ધોરણ સુધારવાથી આપણે વધુમાં વધુ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સવાલનો જવાબ કે ભાઈ આપણે પહેલાંના સમયની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે પંખા, ટ્યુબલાઇટ, એસી
એનો કોઈનો ઉપયોગ નહોતા કરતા. પહેલાં થોડાક સમય પહેલાંની વાત કરીએ તો આપણે પંખાનો ઉપયોગ કરતા માત્ર ગરમીથી ઠંડક મેળવવા માટે. હવે આપણી પાસે એસી છે, આ નવી ટેકનોલોજી, તો એસી છે એ પંખા કરતાં વધારે ઉર્જા ઉપયોગ કરે છે. તો આપણી આ સગવડતાને આપણે ઉપયોગ કરીએ છીએ આપણું જીવનધોરણ સુધારવા માટે, બરાબર છે? તો એના કારણે ઉર્જાની ડિમાન્ડ વધી ગઈ, ઉર્જાનો ઉપયોગ વધી ગયો. એવું નથી કે એસીનો ઉપયોગ ના કરીએ તો આપણે મરી જઈએ, નહીં. તમે જોઈ શકો તો પંખાનો, ઘણા લોકો જે રોડ ઉપર રહે છે એ લોકો પંખા, એની પાસે એને એના ઝૂંપડાની અંદર કંઈ નથી હોતું, છતાં પણ એ સારું જીવન જીવે છે. તો આપણી આ સુખ સગવડતા જેમ વધી, ઔદ્યોગિકરણ જેમ થયું, એમ આપણી દિવસે દિવસે ઉર્જાની ડિમાન્ડ વધી ગઈ. અને એ ઉર્જાની ડિમાન્ડ પૂરી કરવા માટે વિદ્યુત, આપણે અત્યારે મોટા ભાગે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુત ઉર્જા છે. તો એ વિદ્યુત આપણને બધાને મળી રહે, ઉદ્યોગોની અંદર, ખેતીવાડીની અંદર, રહેણાંક વિસ્તારની અંદર, બધી જગ્યાએ મળી રહે, એટલા માટે વધુ વિદ્યુતનું પ્રોડક્શન કરવું પડે. અને વધારે વિદ્યુતનું પ્રોડક્શન કરવા માટે વધારે કોલસો બાળવો પડ્યો, બરાબર છે? અને વધારે કોલસો બાળવાથી ધુમાડો ઉત્પન્ન થયો, રાખ ઉત્પન્ન થાય, એના લીધે પ્રદૂષણ થયું. તો એટલા માટે આપણે વૈકલ્પિક સ્ત્રોતનો આપણે વિચાર કરવો પડે. તો આ સવાલ આપણને એટલા માટે સમજાવે છે કે ભાઈ ઉર્જાના સ્ત્રોતની, વધુમાં વધુ ઉર્જા સ્ત્રોતની શા માટે જરૂર પડે છે. તો આટલા માટે જરૂર પડે છે. તો હું વિનંતી કરું છું વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ ઉર્જાની જેમ બચત થાય એવી રીતે કાર્યો કરવા જોઈએ. જય હિન્દ, જય ભારત.